પાટડી તાલુકાના નાવણિયા ગામે રહેતા જીરામભાઈ જીવાભાઈ મરેડિયા જાતે ઠાકોરના સંયુક્ત નામે ચાલતું ખેતર સર્વે નંબર 785 વાળું આશરે 8 વીઘાનું વેચવાનું નક્કી કરતા રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા અમદાવાદ વાળા દલાલે કોઈ પાર્ટીને આપવાનું નક્કી કરેલ છે, જેમાં 1 વીઘાના રૂપિયા 1.5 કરોડ મુજબ નક્કી થયા હતા, જેના બાના પેટે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 1 વર્ષમાં દસ્તાવેજ કરવાની વાત થઈ હતી. એકાદ માસ પહેલા ખેડૂતે રાજુભાઈને જણાવેલ કે હવે દસ્તાવેજ કરો, ત્યારે રાજુભાઈએ કહ્યું કે પાર્ટી પાસે પૈસાની સગવડ નથી, જેથી હું બીજી પાર્ટી સાથે વાત કરું છું. કેમ કહી બે લોકો આ જમીન જોવા માટે મોકલ્યા હતા અને રાજુભાઈએ ફોન કરી આ જમીનના સોદા પેટે રૂપિયા 25 લાખ RTGS અને ખાતામાં જમા કરાવેલ અને 5/5/2022 રોજ દસ્તાવેજ કરવાનું નક્કી થયેલ હોય રાજુભાઈ ખેડૂતને ઘરેથી સ્કોર્પિયો ગાડીમાં બેસાડી પાટડી રજીસ્ટ્રાર કચેરીએ લાવેલ અને દસ્તાવેજનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતે કહ્યું કે બાકીની રકમ ક્યાં છે, ત્યારે રાજુભાઈએ કહ્યું કે બહાર પડેલી ગાડીમાં તમારા બાકીના નીકળતા રૂપિયા 8.40 કરોડ 3 થેલામાં ભર્યા છે. અહીંયા સીસીટીવી હોવાથી રૂપિયા બહાર કઢાય નહીં, જેથી દસ્તાવેજ પત્યા બાદ તમને તમારી રકમ મળી જશે. આમ જીરામભાઈ અને તેમના વેવાઈ રસિકભાઈને રૂપિયાના થેલા બતાવી રજીસ્ટ્રાર કચેરીમાં જઈ વિશ્વાસમાં લઈ દસ્તાવેજમાં સહી કરી આપવાનું કહેતા સહી કરી આપી હતી, જેથી દસ્તાવેજની કામગીરી પૂર્ણ થતા ખેડૂતને રાજુભાઈએ કહ્યું કે ચાલો બહાર તમારા રૂપિયા આપી દઈએ. બહાર આવીને રાજુભાઈએ કહ્યું કે તમે બેસો, હું પાર્ટી પાસેથી રૂપિયા લઈને આવું છું. ત્યાર પછી રાજુભાઈ પરત ના આવતા તેઓને વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડેલ નહીં અને મોડી રાત્રે રાજુભાઈનો ફોન આવેલ અને કહ્યું કે આપણે જે પાર્ટીને જમીન આપી છે તેઓએ આપણી સાથે છેતરપિંડી કરી છે અને રૂપિયા આપ્યા વગર જ જતા રહ્યા છે અને મારો ફોન પણ ઉપાડતા નથી, પણ તમે ચિંતા ના કરશો, હું બધું બતાવી દઈશ. ત્યારબાદ ખેડૂતે પોતાની સાથે છેતરપિંડી થયું હોવાનું માલુમ થતાં તેઓએ પાટડી પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી અને તારીખ 20/5/2022 રોજ પાટડી પોલીસ મથકે જમીન ખરીદનાર તેમજ આ કૌભાંડમાં સામેલ 8 લોકો વિરુદ્ધ કરોડોની છેતરપિંડી કરી ગુનો કર્યા બાદની ફરિયાદ નોંધાવતા પાટડી PSI DJ ઝાલા તથા ધાંગધ્રા CPIએ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી અને પાટડી પોલીસ તથા ધાંગધ્રા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી અને પાટડી નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોતાની ફરિયાદ પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ અને એ અગાઉ 10 દિવસ પહેલાં એક અરજી પણ આપેલી હતી. આ જે ફરિયાદી છે, જેરામભાઈની જમીન નાવિયાણા ગામ તાલુકો પાટડી ખાતે આવેલી છે, આશરે 8 વીઘા જેટલી. હવે એમની ફરિયાદ પ્રમાણે એમણે આ કામના સામાવાળા જે છે ગૌરંગભાઈ નાથાલાલ પટેલ અને કૌશિકભાઈ સફરચંદભાઈ પટેલ બંને રહે અમદાવાદ, આ લોકોને 1 વીઘાના 1.5 કરોડ રૂપિયાના હિસાબે વેચાણથી આપવાનું નક્કી કરેલ. પણ આ કામે જે આરોપીઓ છે, પહેલાં બંને ગૌરાંગભાઈ તથા કૌશિકભાઈ, એ બંનેને કોઈ દિવસ મળ્યા નથી. એ સિવાયના બાકીના આરોપીઓ જે છે 3 થી 8 નંબરના આરોપીઓ, જેમણે આમાં મીડિયેટર તરીકેનું કામ કરેલું અને આ કામના જે ફરિયાદી શ્રી છે તેમની સાથે છેતરપિંડી કરેલી. આ જમીનની કિંમત બજાર કિંમત 8.40 કરોડ જેટલી થાય છે અને આ કામના સામાવાળા જે છે આરોપી નંબર 1 અને 2 જે લેનાર છે જમીનના, એ લોકોએ આશરે 21 લાખ જેટલા ચેકથી અને RTGSથી ફરિયાદીના ખાતામાં ટ્રાન્સફર કરેલા અને બાકીના જે ઉપરના રોકડ રકમ આપવાની થતી હતી એ આ કામના આરોપી નંબર 3 થી 8 જે વચેટીયાઓ હતા અને દલાલો હતા, એ લોકો દસ્તાવેજના દિવસે તારીખ 5/5/2022 રોજ રજીસ્ટ્રાર કચેરી પાટડી ખાતે આવેલા અને આ કામના ફરિયાદીના સગાને ગાડીમાં મૂકેલા થયેલા બતાવેલા કે આની અંદર રોકડ રકમ છે જે દસ્તાવેજ થયા બાદ આપી દઈશું તમને, જેથી આ કામના ફરિયાદી વિશ્વાસમાં આવી ગયેલા અને પોતે પોતાનો દસ્તાવેજ આ કામના સામાવાળા નંબર 1 અને 2 કરી આપેલ. દસ્તાવેજ થઈ જતાની સાથે જ્યારે ફરિયાદી શ્રીએ આ કામના આરોપી નંબર 3 થી 8 પાસે રોકડ રકમ માગતા, આ કામના આરોપીઓ રોકડ રકમ જે ગાડીમાં લઈને આવેલા થેલા લઈને નાસી ગયેલા અને આ કામના ફરિયાદી શ્રીએ પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયેલાની ફરિયાદ નોંધાવેલ, જેની પ્રાથમિક તપાસ પાટડી PSI શ્રી કરતા હતા અને હાલ CPI શ્રી ધાંગધ્રા ડિવિઝનનાઓ ચલાવી રહેલ છે અને હાલ 3 આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે. તેઓની પૂછપરછ ને ચાલુ છે અને કોરોના ટેસ્ટ બાદ તેઓની આ ગુનામાં અટક કરવામાં આવશે. મારી જમીન આવી મારુતિની બાજુ મેં 8 વીઘા, મને 25 લાખ રૂપિયા આ લોકોએ આલેલા
પછી મને કે મહિના પછી દસ્તાવેજ આપણે કરી દેવું, મહિના પછી દસ્તાવેજ કરવા ગયા તો અમે ત્યાં જઈને કે તમે દસ્તાવેજની સહી કરો, પૈસા તમને પછી ગણી આપીએ. પછી પૈસા અમે દસ્તાવેજ કરીને બહાર નીકળ્યા તો ગાડી પૈસા લઈને ભાગી ગઈ. ટોટલ તમારા કેટલા પૈસા? ટોટલ મારા પૈસા 1,40,00,000 રૂપિયા થાય. બરાબર, એમાંથી તમને 25,00,000 ખાલી બહાના આપ્યા હતા? 25,00,000 મને આપેલા બહાના. ગાડી લોકોએ કીધું પૈસા અમે લઈને આવ્યા છીએ, મારા વિવિને અમે દસ્તાવેજ કરવાની ગયા. પછી દસ્તાવેજ કરીને બહાર આવ્યો તો ગાડી જોઈ તો ગાડી એકી હતી નહીં.